મંડપમાં કલરકામ કરનાર 21 વર્ષીય યુવકની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. ભાઈગીરી કરવા માટે અને લોકોમાં દહેશત આવે આ માટે લોડેડ તમંચો રાખનાર આરોપીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગણેશ ઉત્સવને ધ્યાને રાખીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સભ્યો ઉપર વોચ રાખવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના અલગ અલગ પંડાલોમાં કરવાના હોય તે માટે રાત્રિના સમયે ગણેશજીની મૂર્તિને ડીજે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સરઘસ સ્વરૂપે પંડાલ સુધી લઈ જતા હોય છે, જેથી તેઓને કોઈ અડચણ ન થાય અને શ્રીજીની મૂર્તિ સુરક્ષિત પંડાલ સુધી પહોંચે. તેમજ ભૂતકાળમાં બનેલા બનાવોને ધ્યાને રાખી SOG અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે ટીમો સુરત શહેર વિસ્તારમાં નાઇટર રાઉન્ડમાં પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન SOGને માહિતી મળી હતી કે પાંડેસરા ડીમાર્ટની સામે શહેર રોડ ઉપરથી આરોપી 21 વર્ષીય રાજાબાબુ સંતોષ પટેલ પાસે લોડેડ તમંચો છે. તેની ઝડપી લેતા આરોપી પાસેથી લોડેડ તમંચો તથા લોડેડ શોટગન તેમજ કાર્ટીસ નંગ 5 મળી હતી. કુલ રૂપિયા 35,700ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સુરત શહેરના હરિધામ સોસાયટી 1 પહેલા માળે રૂમ નંબર 2 સુનિલભાઈના મકાનમાં બમરોલી રોડ ઉધનામાં રહે છે. જ્યારે મૂળ વતન કસેરવા ગામ તાલુકો દુર્ગાગંજ જિલ્લા પ્રતાપગઢ UP વાળા છે. 7/9/2024 થી ગણેશ ચતુર્થીથી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી SOG સતત રાત્રે SOGની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે. એ દરમિયાનમાં ગઈકાલે SOGની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કરી હતા, તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડીમાર્ટની બાજુમાં હથિયાર લોડેડ હથિયાર સાથે હાજર છે, તો SOGની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાબુ સંતોષ પટેલ ઉમરવા શેખવી હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ UP છે, એને ફિલ્મી ઢબે એને ઝડપી લીધો. બાતમી મળતા જ SOGએ ફિલ્મી ઢબે આરોપીને દબોચી આરોપી શહેરમાં કોઈ ગંભીર ગુનો આચરે તે પહેલા જ તેને ઝડપી ગુનો બનતા અટકાવી લીધા અને તેની વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સુરતમાં મંડપમાં કલર કામ કરે છે. ભાઈગીરી કરવા અને લોકોને ડરાવવા માટે તે હંમેશા લોડેડ તમંચો પોતાની સાથે